મોર્નિંગ બાળકો, ચલો આપણે આગળના વિડીયોમાં ચોપડી કાર્ય કરી હતું એમાં મથાળા સમજાતા ને, તો આજે પણ આપણે ચોપડી કાર્ય જ કરવાનું છે. એમાં એક ગીત છે બરાબર, તો એ ગીત હું ગઈશ અને તમને જોડે જોડે સમજાવીશ. તો એમાં ધ્યાન રાખવાનું અને જે ચોપડીમાં લખવાનું છે એ પણ સારા અક્ષરે લખવાનું છે બરાબર. ચલો બધા ચોપડીમાં ધ્યાન આપજો. જો પેજ નંબર છે 51 બરાબર, 51નું પેજ છે ને એમાં છે ગીત. શું છે? આપણે જે જંતુઓ જોયા છે ને, સાપ છે, વાંદરો હોય, કીડી હોય, એ બધા શેમાં રહે છે? પર્યાવરણમાં શીખ્યા બરાબર. તો આજે આપણે એવું જ ગીત છે. પેલા ચક્કીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગર ના, પેલા દરજીડાની સુગરીબાઈના કેવા મજાના. તમને બધાને ખબર છે ચક્કીબેન એટલે ચકલીનો માળો હોય છે ને, એ ફોટા પાછળ બાંધેલો હોય છે એટલે કોઈને ગમતો નથી. પણ દરજીડા અને સુગરીનો માળો કેવો હોય છે તમે જોયો છે? સુગરી અને દરજીડાનો માળો છે ને જોવાનો બહુ જ સરસ હોય છે. જે દરજીડાનો હોય ને પાંદડા સીવીને બનાવેલો હોય છે, અને સુગરીનો માળો છે ને એ ઊંધી લટકતી સીસી જેવો, એટલે કે તમને એ જોવાનો ગમે છે બરાબર. જડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના. શું કહે છે? જડ ઉપર એટલે કે વૃક્ષ ઉપર ખિસકોલી તમે જોઈ છે ને, ખિસકોલી કઈ દોડાદોડ કરે છે, તો એણે રૂ વડે એટલે જે આપણે દીવા કરવા માટે વ્હાઈટ કલરનું રૂ વાપરીએ છીએ સફેદ રંગનું, એ રૂના રેસાના બાંધ્યા છે એમ કહે છે. કાબર કબૂતરને ઘુવડ વળી કાગડા કોયલના કેવા એમ કહે છે. એટલે કાબર બેન છે, કબૂતર છે, એટલે કાબર હોય ને એ જળ ઉપર જ માળો બાંધે, કબૂતર છે ને એ કૂવાની બખોલ હોય ને એની અંદર માળો બાંધે, ઘુવડ એ જળની બખોલમાં, કાગડો પણ જળ ઉપર. પણ શું કહે છે કે એમના માળા કેવા હશે એમ. પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજા ના. હવે ઉંદર એટલે કે આપણે મૂસક શીખી ગયા હતા ને, અને દર એટલે જે નીચે રહે ને જમીનની અંદર, એ લોકો શું કરે? દર બનાવે છે બરાબર, અને એ ખોદીને અંદર રહે છે. જેવા કે ઉંદર છે, સાપ છે, આ બધા શેમાં રહે? દરની અંદર રહે છે. મંકોડા છે, સાપે પેસી જઈને રાફડા કર્યા હફ વગરના. સાપ એટલે સર્પ, એણે સાપ શેમાં રહે? રાફડામાં. આ બાજુમાં ચિત્ર દેખાય છે ને, જો સાપ દેખાય છે, એણે રાફડો બનાવ્યો છે એટલે એનું મોટો રાફડો હોય જે જમીનની અંદર હોય છે ને તે દૂર સુધીની અંદરથી સરકીને જઈ શકે છે બરાબર. હક એટલે કે ફરજ અને અધિકાર. પેલા ચક્કીબાઈએ માળા કેવા ઢંગ વગરના બાંધ્યા એમ કહે છે. કીડી મંકોડો એ દરના કર્યા નગર મજાના. કીડી મંકોડા હોય છે ને એ દરમાં રહે, મેં કહ્યું નગર એટલે કે શહેર. પેલા વાંદરાભાઈએ તો રખડ્યા કરે ઘર વગરના. હવે તમે વાંદરો જોયો છે ને, વગરના એટલે કે વિનાના, એટલે વાંદરો ક્યાં રહે? એનું કોઈ ઘર હોય છે કે ના? એનું ઘર હોતું નથી, એ તો જળ ઉપર રહે, ઘર ઉપર રહે, એને જગ્યા મળે ત્યાં એ તો આરામ કરે બરાબર. હવે એની નીચે આપ્યું છે ને કે આ ગીતની તમને ગમતી બે લીટીઓ અહીં સારા અક્ષરે લખો. આ સારા અક્ષરે ઉપર જે તમને ગીત આપ્યું છે ને એમાંથી કોઈ પણ બે કળી નીચે લખવાની છે. હવે તમે દર વિશે શીખ્યા હશો બરાબર, તમને રહેઠાણ વિશે કહ્યું ને, પર્યાવરણમાં શીખવાડ્યું છે, જીકેમાં શીખવાડ્યું, તો આ એ દર આ તમને એના રહેઠાણ વિશે કહ્યું છે. હવે ઉંદર શેમાં રહે? દરમાં રહે, તો ખાલી આપણે લખવાનું દરમાં, પાછળ રહે તો આપેલું છે. રાફડો શેમાં રહે? સાપ શેમાં રહે? તો રાફડામાં, તો આપણે લખવાનું રાફડામાં. સુગરીનો શું હોય છે? માળો, જળ ઉપર માળો બાંધે છે ને તો એ રહે છે માળામાં. કીડી શું બનાવે? દર બનાવે બરાબર. અને ચકલીનો શું હોય? માળો. ક્યાં હોય? ફોટા પાછળ. હવે છે શું છે લખ્યું છે એમ લખો. આ જે લખ્યું છે ને વાંદરો, તો આપણે એની નીચે લખવાનું વાંદરો. પછી આપ્યું છે ખિસકોલી, ચકલી, કીડી, કાગડો, ઉંદર, સુગરી અને મંકોડો. આ તમારે સારા અક્ષરે લખવાનું છે. હવે શું છે તમને? અમને જીવતા કરો. હવે આ છે ને જીવતા કરવાનું છે એટલે મગર છે એમાં રંગ પૂરી દેવાના, એટલે જીવતા થઈ જાય. કેવો રંગ? લીલા કલરનો બરાબર છે. જો તમે બિલાડી જોઈ છે ને આપણા ઘર આંગણે આવે છે, તો અહીંયા બિલાડીનું શરીર આપેલું છે, એ પણ કેવું છે?
બધામાં આખું પૂરું નથી કર્યું, અડધો અડધો ભાગ છે, તો આપણે એને જોડવાનો છે. જો પહેલી બિલાડી છે ને એનું કંઈ દેખાય છે, છેક છેલ્લો પાછળ આગળના બે પગ દેખાય છે, એની સાથે જોડવાનું. પછી બીજા નંબરની બિલાડી છે ને એને તમારે કંઈ જોડવાની, કયો ભાગ, તો નીચેથી છેલ્લેથી બીજો નંબર. દેખાયું? એક આંખ દેખાય છે અને એક પાછળ એની દેખાય છે. હવે પગ બે આગળના દેખાય છે પણ એનું મોં દેખાતું નથી, એટલે પહેલેથી બીજા નંબરનો છે ક્રમ એની સાથે જોડવાની. અને છેલ્લે છે એને આગલા બે પગ આપ્યા છે પણ પાછલા નથી, એટલે પહેલા ક્રમે એને જોડી દેવાની. બરાબર? હવે નીચે છે જો સાપ. હવે સાપને તમે જોયો છે ને, તો સાપને પણ એ રીતે જ જોડવાનો છે. હવે પહેલો સાપ છે ને એને છેલ્લા ક્રમે, એની પૂંછડી દેખાય છે અધૂરી એ, પછી બીજા નંબરનો સાપ છે ને એને પણ છેલ્લેથી બીજા ક્રમે જોડવાનો. પછી ત્રીજા નંબરનો સાપ છે ને એને છેક ઉપરનું, ખાલી મોં આપ્યું છે એટલે ફ્રેન્ડ કરતાં બતાવવાનો છે. પછી છેક નીચે છે ને એ આખો સાપ છે, એની પૂંછ નથી આપી એટલે એને પહેલેથી બીજા ક્રમે. બરાબર? આવી રીતે તમારે ચોપડીમાં જોડવાનું છે. આપણે ગીત ગાયું હતું ને ભાગો રે ભાગો વાળું, એમાં પ્રાણીઓ વિશે વાત કરી હતી. બરાબર? એમાં આ પ્રશ્નનો જવાબ છે, એ ખાલી તમારે સાંભળવાના છે. તમે કીડી, કરોળિયો, વંદો, ગરોળી ક્યાં જોયા છે? તો કીડી, કીડી ક્યાં જોઈ? દરની અંદર. કરોળિયો ક્યાં હોય? તો જાળાની અંદર. વંદો, વંદો ક્યાં હોય? રસોડામાં જોવા મળે છે ને. અને ગરોળી ભીતની દીવાલ હોય ને એની ઉપર જોવા મળે. બરાબર? કબૂતરને જીભ હોય છે? કબૂતરને જીભ હોય કે ના હોય? કબૂતર તો છે ને ચાંચ હોય છે, એટલે શું આવે? ના. કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીવે છે? કયા પ્રાણીઓ, જે માંસાહારી પ્રાણી હોય ને એ, વગ, સિંહ, ચિત્તો, વરુ, આ બધા માંસાહારી પ્રાણી, જે માંસ ખાય ને એ, એટલે એ જીભથી પાણી પીવે. પછી છે ગાય, ભેંસ, વગ, સિંહ, દીપડો, ઘરોળી, ઉંદર, વાંદરા વગેરે કેવી રીતે પાણી પીવે છે? તો ગાય, ભેંસ એ છે ને મોં વડે પાણી પીવે. પછી વગ, સિંહ, દીપડો એ જીભથી પીવે. ગરોળી પણ જીભથી પીવે. બરાબર? ઉંદર છે એ પણ મોંથી પીવે. વાંદરો મોંથી પીવે. આ રીતે પાણી પીવે. આ તમારે અભિનય પણ એનો કરી શકાય છે. નીચે છે અંતાક્ષરી રમવાની, અને અંતાક્ષરી આપણે ફ્રેન્ડ સાથે રમીએ ને, ભાઈબંધ સાથે, તો કેવી રીતે શબ્દ પૂરો કરીએ એ લખવાનું છે. તો પહેલું જો અચ્ચર છે, તો અચ્ચર ર, ર આવ્યો ને તો રમકડું બન્યો શબ્દ, ડુ આવ્યો છેલ્લે તો ડુંગર, ર આવ્યો તો રસોઈ, અને ઈ આવ્યો તો ઈયળ. એવી રીતે જો નીચે આપે છે ભક્ત, ત આવ્યો તો લખવાનું ત પે લી, લી ઉપરથી લીંબુ, બુ ઉપરથી બુક, બુક એટલે આપણે ચોપડી, અને ક ઉપરથી કમળ. થઈ ગયું? હવે છે ડબ્બો, બો, બો ઉપરથી બોર. બરાબર? બોર લખી છે ને. પછી ર ઉપરથી રમત, ત ઉપરથી તપેલી, લી ઉપરથી લીમડી. હવે એરોપ્લેન, એરોપ્લેન ન, ન આવ્યો તો ન ઉપરથી નગારું, રૂ ઉપરથી રૂમાલ, લ ઉપરથી લખોટી, અને ટી ઉપરથી ટીકડી. પછી ફટાક, ફટાક થઈને અવાજ થાય છે ને, તો ક ઉપરથી કરવત, ત ઉપરથી તલવાર, ર ઉપરથી રમ, અને મ ઉપરથી મગર. લી શું છે? બિલ્લી, લી, લી આવ્યો લીમડો, લી ઉપરથી લીમડો, ડો ઉપરથી ડોલ, લ ઉપરથી લસણ, લસણ લખ્યું ને તો ખ ઉપરથી લસણ, અથવા લખ, લખ લખીએ ને તો ખમણ આવશે. બરાબર? તો આ રીતે સારા અક્ષરે લખવાનું છે. હવે એની સામે છે ને તમને સિંહ, ઉંદર ના દેખાય છે. બરાબર? સિંહ અને ઉંદર દેખાય છે ને, તો એમાં તમારે આખા ચિત્રમાં રંગ પૂરવાનો છે, અને આ ચોપડી કાર્ય સારા અક્ષરે લખવાનું. બરાબર? થેન્ક યુ.